विद्यार्थी मित्रों आज आप धातुकर्म विधि अंतिम तबक्का अभ्यास करशू। बीजा तबक्का ने अंत अपन जो धातु प्राप्त थी है थोड़ी घनी अशुद्धिओ रहे हुए आ अशुद्धिओ दूर कर लगभग 100% शुद्ध धातु मेलवा धातु शुद्धिकरण रिफाइनिंग कर रिफाइनिंग विविध पद्धतिओ है जे आप आग दर्शाली है। धातु शुद्धिकरण निस्यंदन एट डिस्टिलेशन द्रवगलन लिक्वेशन विद्युत विभाजन इलेक्ट्रोलिसिस जोन शुद्धिकरण जोन रिफाइनिंग बाष्पला शुद्धिकरण वेपर फेज रिफाइनिंग और क्रोमेटोग्राफी जैसी पद्धतिओ द्वारा करवामां आवे छे। सौ प्रथम अपने निस्यंदन पद्धति अभ्यास करिए तो आम एवं धातुओं शुद्धिकरण कर सकता है जेना गलन बिंदु नीचा हो तो निस्यंदन पद्धति में जिंक और मर्क्यूरी जेवी नीचा गलन बिंदु धरावती धातु शुद्धिकरण कर कारण के आवी धातुओं गलन बिंदु नीचा होवाथी एनी बाष्प अथवा वेपर खूब झड़पथी प्राप्त थशे। आ बाष्प आपणे ठंडी पाड़ी अने धातु शुद्ध स्वरूपे प्राप्त करी शकीए छीए। निस्यंदन में आपणे जाणीए छीए के बाष्प ने ठंडी करी अने जे ते पदार्थ मेळवामां आवे छे तो अहींया आगळ आपणे नीचा गलन बिंदु धरावती जे धातुओ छे तेनी बाष्प मेळवी तेने ठंडी पाड़ता आपणे धातु शुद्ध स्वरूपे प्राप्त थशे। तो आ खास तमारे याद राखवानुं छे एमसीक्यू में पूछी शकाय एवुं के नीचेना पैकी कई धातुओनुं शुद्धिकरण निस्यंदन पद्धतिथी करवामां आवे छे तो तेमां आपणे झिंक अने मर्क्युरी विकल्प पसंद करवानो थाय तो झिंक अने मर्क्युरी जेवी धातुनुं शुद्धिकरण निस्यंदन द्वारा करवामां आवे छे। बीजी पद्धति छे द्रवगलन। आमां एवी धातुनुं शुद्धिकरण करवामां आवे के जे धातुओ नीचा तापमाने पीगळी जाय छे અને પરિણામે અશુદ્ધિઓ આ તાપમાને પીગળતી ન હોવાથી આપણને ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય। આ પદ્ધતિ વડે સ્ટેનલેસ અને લેડ જેવી નીચા તાપમાને પીગળતી એવી ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે તો આ પણ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે। દ્રવગલન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ સ્ટેનલેસ અથવા તો ટીન અને લેડ જેવી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે। આ પદ્ધતિમાં આવી એક ઢાળ જેવી રચના તૈયાર કરવામાં આવે કે જેની નીચેના ભાગમાં ગરમ હવાનો સંગ્રહ કરવામાં આવે છે। અહીં આગળ આપણી ધાતુ કે જે અશુદ્ધિયુક્ત છે તે અંદર લેવામાં આવે છે। ધાતુને ઢાળ ઉપર પડવા દેવામાં આવે તે પહેલા આ ઢાળને ગરમ કરવામાં આવે છે। આ ગરમ હવાની મદદથી આ ઢાળનું તાપમાન એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી કરીને અહીં આગળ આપણી જે ધાતુ છે તેના ગલન બિંદુ કરતા ઢાળનું તાપમાન ઊંચું રહે। પરિણામે જ્યારે આપણે ધાતુને અહીં પડવા દેશું ત્યારે ધાતુના ગલન બિંદુ કરતા ઢાળનું તાપમાન ઊંચું હોવાથી આપણી ધાતુ છે એ પીગળી જશે અને પરિણામે અહીં આગળ નીચે રાખેલા પાત્રમાં શુદ્ધ ધાતુ આપણને પ્રાપ્ત થશે। આ તાપમાને અશુદ્ધિઓ પીગળતી નથી પરિણામે અશુદ્ધિઓ ઢાળ પર જ રહી જાય છે। આમ અશુદ્ધિઓ અલગ થઈ અને પ્રવાહી સ્વરૂપે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે। તો આ પદ્ધતિ દ્વારા સ્ટેનલેસ અને લેડ જેવી ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય। ત્રીજી પદ્ધતિ છે વિદ્યુત વિભાજન, જેનો આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા। આપણે જોયું કે કોપર આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા લગભગ 100% શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકીએ છીએ, જેમાં આપણે એક પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ અને એનોડ પર અશુદ્ધ કોપરનો સળિયો આપણે જે અશુદ્ધિયુક્ત ધાતુ પ્રાપ્ત થઈ છે તેનો સળિયો એનોડ પર અશુદ્ધ કોપરનો સળિયો અને કેથોડ પર શુદ્ધ કોપરનો સળિયો લઈ વિદ્યુત વિભાજન કરતા આપણને કેથોડ પર ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। આપણે જોયું હતું કે એનોડ ઉપર રહેલું જે કોપર છે એ આયન રૂપે દ્રાવણમાં જઈ અને રિડક્શન પામી કેથોડ પર આપણને ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય અને એનોડના નીચે આપણને અશુદ્ધિઓ પ્રાપ્ત થાય છે જે ખૂબ કિંમતી હોય છે, જેને આપણે એનોડ પંક નામ આપ્યું હતું, જેમાં સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉપરાંત સિલેનિયમ અને ટેલુરિયમ જેવી ધાતુઓ પણ આપણને પ્રાપ્ત થાય છે। જોન શુદ્ધિકરણ પદ્ધતિનો અભ્યાસ કરશું, જેને વિભાગીય શુદ્ધિકરણ પણ કહેવામાં આવે છે। બે ગુણમાં તમને અલગથી આ પ્રશ્ન પૂછી શકાય। આ પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એવું પણ તમને પૂછી શકાય।
तो अशुद्धिओ धातुना धनु स्वरूपने बदले पीपीएफ स्वरूपमां वधु द्राव्य होय छे। जोन शुद्धिकरणनो आ सिद्धांत हशे एनो अर्थ एवो थाय के पीगारेला स्वरूपमां अशुद्धिओ छे તે વધુ દ્રાવ્ય થાય છે। એટલા માટે અહીં આપણને જે અશુદ્ધિયુક્ત ધાતુનો સળિયો પ્રાપ્ત થયો છે તેને પીગારવાની જરૂર પડે અને પરિણામે તેની ફરતે આ મોબાઈલ હીટર છે, મોબાઈલ હીટર હરિત કરી શકે તેવું સળિયાની ફરતે સતત હીટર છે આ રીતે ગતિ કરતું હોય અને પરિણામે આ ધાતુનો સળિયો પીગળે છે। ધાતુનો સળિયો પીગળે એટલે આપણા જે વિભાગ દર્શાવ્યો છે તે પીગલિત સ્વરૂપ છે કે જેમાં અશુદ્ધિ હોય છે, અને જે શુદ્ધ ધાતુ છે એ શુદ્ધ ધાતુ આપણને સ્ફટિકોય સ્વરૂપે પ્રાપ્ત થાય। એટલે કે જેમ જેમ ધાતુનો સ્વરૂપ પીગળતો જાય તેમ શુદ્ધ ધાતુ છે સ્ફટિક સ્વરૂપે પ્રાપ્ત થાય અને અશુદ્ધિઓ છે એ આ પીગલિત વિભાગમાં રહી જાય છે। અહીં આપણે જોઈ શકીએ, અહીં આપણે દર્શાવેલું છે કે ધાતુનો સ્વરૂપ પીગળે તેમ અહીં આગળ અશુદ્ધિઓ અહીં આગળ પ્રાપ્ત થાય અને ધાતુ છે એ આપણને સ્ફટિક સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને અંતે સ્ફટિકમય સ્વરૂપે અહીં આગળ આપણને ધાતુઓ મળે છે, અશુદ્ધિઓ આગળ રહી જાય છે। ત્યારબાદ આ સળિયાને અહીંથી કાપી અને દૂર કરી નાખવામાં આવે એટલે અશુદ્ધિઓ અલગ અને આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે। તો આ રીતે જોન શુદ્ધિકરણ દ્વારા આપણે આવી અર્ધ ધાતુઓ મેળવી શકીએ છીએ। એના પછીની આપણે પદ્ધતિ જોઈએ તો બાષ્પ કલા શુદ્ધિકરણ, વેપર ફેઝ રિફાઇનિંગ। બાષ્પ કલા શુદ્ધિકરણ માટે બે મહત્વની શરતો છે। આ પદ્ધતિ દ્વારા એવી જ ધાતુઓનું શુદ્ધિકરણ થઈ શકે કે જે ધાતુઓ પ્રક્રિયક સાથે સંયોજન બનાવે છે તે સંયોજન બાષ્પશીલ હોવું જોઈએ। એટલે કે આપણે અશુદ્ધિયુક્ત ધાતુ લેશું અને એને કાર્બન મોનોક્સાઇડ અથવા તો કોઈ અન્ય પ્રક્રિયક સાથે આપણે એને ગરમ કરશું અને પરિણામે તેની બાષ્પશીલ સંયોજનનું નિર્માણ થાય અને આ બાષ્પશીલ સંયોજન જે પ્રાપ્ત થયું છે તે પાછું સરળતાથી વિઘટન પામી શકે તેવું પણ હોવું જોઈએ। એટલે કે અહીં બે બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે। એક તો પહેલું, આપણે એવી જ ધાતુ અહીંયા પસંદ કરી શકીએ આ પદ્ધતિ માટે કે જેનું ખૂબ સરળતાથી પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન બને। એટલે કે અહીં આગળ પ્રક્રિયક સાથે ધાતુ બાષ્પશીલ સંયોજન બનાવતું હોવું જોઈએ અને આ બાષ્પશીલ સંયોજન એવું હોવું જોઈએ કે જે સહેલાઈથી વિઘટન પામે જેથી કરીને સરળતાથી ધાતુ પ્રાપ્ત થઈ શકે। એટલે કે અહીં પ્રક્રિયા આપણે બે તબક્કામાં કરશું। પહેલા તબક્કામાં આપણી જે અશુદ્ધિયુક્ત ધાતુ છે તેને કોઈ પ્રક્રિયક સાથે આપણે પ્રક્રિયા કરી અને તેનું બાષ્પશીલ સંયોજન મેળવશું અને ત્યારબાદ આ બાષ્પશીલ સંયોજનને કોઈ યોગ્ય તાપમાને આપણે ગરમ કરી તેનું વિઘટન કરી અને ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરશું। બાષ્પકલા શુદ્ધિકરણ તમને બે અથવા ત્રણ ગુણમાં આ પ્રશ્ન પૂછી શકાય। આ ઉપરાંત બે ગુણમાં અલગ અલગ બે પ્રશ્નો પણ મળી શકે, જેમ કે એક પ્રશ્ન તમને પૂછી શકાય, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, નિકલ ધાતુનું શુદ્ધિકરણ બોન્ડ કાર્બોનિલ પદ્ધતિ વડે સમજાવો। તમને આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય, બોન્ડ કાર્બોનિલ પદ્ધતિ પર નોંધ લખો। બોન્ડ નામના વૈજ્ઞાનિકે નિકલ ધાતુના શુદ્ધિકરણ માટેની આ પદ્ધતિ વિકસાવી, એટલા માટે એને બોન્ડ કાર્બોનિલ પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે। તો બે ગુણો અલગથી પ્રશ્ન, નિકલ ધાતુના શુદ્ધિકરણ માટેની બોન્ડ કાર્બોનિલ પદ્ધતિ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો। તો આપણે આ પ્રક્રિયાની સમજૂતી લઈ લઈ અહીંયા આગળ આપણે આ નિકલ ધાતુ લેશું કે જે અશુદ્ધિયુક્ત છે, તેની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે કરશું અને પરિણામે આપણને એક સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે। આ પ્રક્રિયા 330 થી 350 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે અને પરિણામે એક સંકીર્ણ સંયોજન અહીંયા આપણને મળે છે। સંકીર્ણ સંયોજનમાં આયુપીએસી નામકરણ મુજબ કાર્બન મોનોક્સાઇડને કાર્બોનિલ કહેવામાં આવે છે, એટલા માટે જ આ પદ્ધતિને બોન્ડ કાર્બોનિલ પદ્ધતિ એવા નામથી ઓળખવામાં આવે છે। એટલે કે આ જે કાર્બન મોનોક્સાઇડ છે તે સંકીર્ણ બનાવ્યા પછી આપણે તેને કાર્બોનિલ એવા નામથી ઓળખશું, એટલે કે આનું નામ આ રીતે થશે, ટેટ્રા કાર્બોનિલ, ટેટ્રા કાર્બોનિલ નિકલ આવા નામથી ઓળખશું આપણે। અહીંયા આગળ આવું સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે કે જે બાષ્પ અવસ્થામાં હોય છે। સંતુલન કરીએ તો કાર્બોનિલ 4 છે, તો કાર્બોનિલ આપણે 4 દર્શાવી દઈએ। જો તમે અહીં જોઈ શકો કે આ જે આપણે પ્રક્રિયા કરી એ આપણા આ પ્રથમ
सिद्धांत पर आधारित है। आपने जो कि प्राप्य प्रक्रिया એટલે કે कार्बन मोनोक्साइड अथवा कार्बोनिल साथ धातु बाष्पशील संयोजन बनाते हो जो तो टेट्रा कार्बोनिल निकल से बाष्पशील संयोजन है। હવે હવે આપણે વિઘટન કરવાનું થશે તો બીજો તબક્કો લઈએ તો આપણું આ જે સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થયું છે તેને આપણે યોગ્ય તાપમાને એનું વિઘટન કરશું। આ વિઘટનની પ્રક્રિયા 450 થી 470 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે। પરિણામે આ સંકીર્ણ સંયોજન વિઘટન પામે અને નિકલ ધાતુ આપણને અહીંયા આગળ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। तो आपने જોઈ શકીએ અહીંયા અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ આપણે આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય। તો આ પ્રક્રિયા છે બે તબક્કામાં થઈ। સૌપ્રથમ આપણે નિકલ ધાતુની કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરી અને બાષ્પશીલ એવું ટેટ્રા કાર્બોનિલ નિકલ સંયોજન સંકીર્ણ સ્વરૂપે પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ આ સંકીર્ણ સંયોજન કે જે બાષ્પશીલ છે તેને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરતા વિઘટન થઈ અંતે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે।